ધોરણ દેશના વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત છે ચેપ્ટન નંબર ચૌદ ઉર્જાના સ્ત્રોતો અગાઉના લેકચરમાં આપણે એની પ્રાથમિક સમજૂતી જોઈ અગાઉના લેકચરમાં જે આપણે પ્રાથમિક સમજૂતી જોઈ એના ઉપરથી પ્રશ્નો જોયા કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય છે ઉત્તમ બળતણ કોને કહેવાય છે અને એક પ્રશ્ન બાકી રહી ગયો તો જોઈ લઈએ આપણે પ્રશ્ન એવો છે ત્રીજા નંબરનો કે જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો તો તમે કોનો વપરાશ કરશો અને કેમ તમને એમ કહેવામાં કહેવામાં આવે કે ઘરે તમે રસોઈ કરી છે આ રસોઈને ગરમ કરવી છે તો રસોઈને ગરમ કરવી છે તો તમે કઈ ઉર્જાનો ઉપયોગ કરશો અને એનું કારણ શું છે એ તમારે જણાવવાનું છે તો બે પરિસ્થિતિ આપણે વિચારી શકીએ કાં તો આપણે ગામડામાં રહેતા હોય તો ઉર્જાનો કયા ઉર્જાનો ઉપયોગ કરીશું અને જો સિટીમાં રહેતા હોય શહેરમાં રહેતા હોય તો કયા ઉર્જાનો ઉપયોગ કરીશું તો પહેલા શરૂઆતમાં ગામડાની વાત કરીએ કે જો ગામડામાં રહેતા હોય તો ભોજનને ગરમ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ કરીશું લાકડા તો ધીમે ધીમે બંધ થઈ ગયા છે પણ ગોબર ગેસ પ્લાન્ટ ઘણી ગામડામાં ઘણા લોકોએ ગોબર ગેસનો પ્લાન્ટ ઊભો કરેલો હોય છે કારણ કે તે સરળતાથી પ્રાપ્ત થાય શું કામ ગોબર ગેસનો ઉપયોગ કરશું સરળતાથી પ્રાપ્ત થાય સસ્તું અને વધારે ઉષ્મા ક્ષમતા ધરાવતું બળતણ છે હવે જો શહેરમાં રહેતા હોય તો તો ભોજનને ભોજનને ગરમ કરવા માટે એલપીજીનો અથવા તો ઓવન અથવા તો માઇક્રોવેવનો ઉપયોગ કરીશું શું કામમાં તો કે એલપીજી છે પ્રદૂષણ રહિત છે અને ઓવન ને માઇક્રોવેવ છે વધારે પસંદગી પાત્ર છે કારણ કે એમાં ભોજનને ગરમ કરતી વખતે ખોરાકની પોષણ ક્ષમતા જળવાઈ રહે છે શેમાં તો કે માઇક્રોવેવ અને ઓવનમાં બરાબર છે તો બે પરિસ્થિતિની આપણે વાત કરી શકીએ બરાબર છે ઓકે હવે વાત આગળ આવે છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કયા છે તો અલગ અલગ ઘણા પ્રકારના ઊર્જાના પરંપરાગત સ્ત્રોત છે એમાં સૌ પ્રથમ વાત કરીએ અશ્મીભૂત બળતણ ફોશિયલ ફ્યુલ અશ્મીભૂત બળતણ શું છે કેવી રીતે બને આપણે એના ઉપયોગથી આપણા ફાયદા ક્યાં થાય અને નુકસાન શું થાય મીન્સ કે ફાયદા અને ગેરફાયદા એ પણ જોઈશું તો કે પ્રાચીન સમયમાં ખાસ યાદ રાખજો અસ્મિભૂત બર્તન પ્રાચીન સમયમાં ઉષ્મીય ઉજાનનો સામાન્ય સ્ત્રોત કયો હતો તો કે લાકડો જતો ભાઈ લાકડાનો જ ઉપયોગ કરતા આપણે કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે પવન તથા વહેતા પાણીની ઊર્જાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો શું તમે આ પૈકીના કેટલાક ઉપયોગો વિચારી શકો ખરા ઊર્જા સ્ત્રોતના રૂપમાં કોલસાના ઉપયોગે ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવો ઊર્જાના સ્ત્રોત તરીકે જ્યારથી કોલસો છે એનો ઉપયોગ કરવા માંડ્યો છે એટલે કે કોલસાનો જે દિવસેથી ઉપયોગ થતો ગયો છે ત્યારથી ઔદ્યોગિક ક્રાંતિ છે એ શક્ય બની ઉદ્યોગો છે ટ્રેન છે આ બધામાં મોટા પ્રમાણમાં કોલસાનો ઉપયોગ થતો હોય છે વધતા જતા ઉદ્યોગને કારણે સમગ્ર વિશ્વમાં જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ એટલે કે જેમ જેમ ઉદ્યોગો વધતા ગયા એમ આપણા જીવનની ગુણવત્તામાં પણ સુધારો થતો ગયો તેના પરિણામે સમગ્ર વિશ્વમાં ઉર્જાની માંગમાં પણ આશ્ચર્યજનક દરથી વૃદ્ધિ થતી જેમ જેમ આપણું જીવન ધોરણ ઊંચું જતું ગયું તેમ તેમ ઊર્જાની માંગ વધતી ગઈ વધતી માંગની પૂર્તિ માટે અશ્મિભૂત તથા પેટ્રોલિયમથી થઈ છે ખાસ યાદ કે આ ઉર્જાની અત્યારે વધતી જતી માંગ છે એ મોટેભાગે કોણ પૂરી કરે છે તો કે અશ્મિભૂત બળતણ અશ્મિભૂત બળતણમાં કોણ કોણ તો કે કોલસો અને પેટ્રોલિયમ કોલસાને તો ઓળખીએ જ છીએ પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલ ડીઝલ તમામ થતી વૃદ્ધિની સાથે સાથે આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં પણ વિકાસ કરવામાં આવ્યો છે પરંતુ આ બળતણ કરોડો વર્ષો અગાઉ બનેલા છે અને હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે જો આ એના ગેરફાયદા છે નેગેટિવ પોઈન્ટ છે આનો શું છે કે આ બળતણ કે ડાયરેક્ટ આજ બનાયું કાલે બની જાય એવું નથી કરોડો વર્ષ લાગ્યા છે અને અત્યારે હાલમાં જે રીતે આનો ખૂબ જ વધારે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે એ રીતે જોતાં એવું લાગી રહ્યું છે કે આનો ખૂબ જ મર્યાદિત એટલે કે ઓછો ભાગ જ હવે નિશેષ બાકી છે જમીનમાં એટલો છે બાકી એક સમય એવો આવશે કે આ પેટ્રોલ પેટ્રોલિયમ છે કોલસો છે એ જમીનમાં ખલાસ થઈ જશે અસ્મિભૂત બળતણ ની જે ઉર્જા છે એ પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે પુનઃ અપ્રાપ્ય એટલે કે પુન એટલે કે ફરીથી અપ્રાપ્ય એટલે કે ફરીથી ઉપયોગમાં ના લઈ શકાય એવો સ્ત્રોત કોણ તો કે આ પેટ્રોલિયમ કોલસો મીન્સ કે અસ્મિભૂત બળતણ બરાબર છે તેથી તેનું સંરક્ષણ કરવું જરૂરી છે સંરક્ષણ એટલે કે એનું રક્ષણ કરવું મીન્સ કે એને સંગ્રહ કરવો એનો ઉપયોગમાં ઘટાડો કરવો જો આપણે આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ હાલના ચિંતાજનક દરથી કરતા રહીશું તો આ ભંડાર છે ખૂબ જ સમયમાં ખૂબ જ ટૂંકા સમયમાં ખાલી થઈ જાય આવી પરિસ્થિતિને ટાળવા માટે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવામાં આવી એટલે કે જો આ ઊર્જા સ્ત્રોત પૂરો થઈ જશે તો આપણે જે આ ઉદ્યોગો છે એ ધંધા છે એમાં માઠી અસર જોવા મળશે તો શું કરવું જોઈએ કે આ અશ્મિ વર્તનની જગ્યાએ કોઈ બીજા ઉર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ ના કરી શકીએ એની જગ્યાએ આપણે અત્યારથી બીજો ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવા માંડીએ જેથી આ જે અશ્મિભૂત બળતણ છે બરાબર એ લાંબા સમય સુધી ટકી રહે પરંતુ આજે આજે પણ આપણે આપણી ઉર્જાઓની મોટાભાગની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અશ્મિભૂત બળતણ ઉપર વધારે માત્રામાં નિર્ભર રહીએ છીએ બરાબર છે જો અહીંયા આપેલી છે આકૃતિ આકૃતિ ચૌદ પોઈન્ટ એક ભારતમાં આપણી ઉર્જાની આવશ્યકતાઓ સામે ઊર્જાના મુખ્ય સ્ત્રોત દર્શાવતો પાઇ ચાર્ટ છે બરાબર અલગ અલગ પ્રકારના ઊર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કેટલા પ્રમાણમાં કરીએ છીએ એ દર્શાવ્યું છે અહીંયા લાલ ભાગ છે એ કોલસો દર્શાવે છે તો આ ભારતની જ ખાલી વાત છે કે ભારતમાં મોટા પ્રમાણમાં ઉર્જા સ્ત્રોત તરીકે કોલસાનો ઉપયોગ થાય છે પછી લીલો રંગ છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ છે પીળો રંગ છે હાઇડ્રોજન છે એના પછી દૂધિયા રંગ છે બ્લુ રંગ છે એ ન્યુક્લિયર છે અને યલો રંગ છે એ પવન છે એટલે કે પવન દ્વારા પણ આપણે ઉર્જા મળીએ તો સૌથી વધુ છે એ કોલસા અને પેટ્રોલિયમમાંથી આપણે ઉર્જાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ અશ્મિભૂત બર્તનના દહનના બીજા ગેરફાયદા પણ છે અશ્મિભુત બર્તનનું જ્યારે દહન સળગાવવામાં આવે છે ત્યારે બીજા કી કી ગેરફાયદા થાય છે તો કે આપણે ધોરણ ધોરણોમાં કોલસા અને પેટ્રોલિયમ પેદાશોને સળગાવતી થતા વાયુ પ્રદૂષણ વિશે તો શીખી ગયા છે અશ્મિભૂત બર્તનને સળગાવતી મુક્ત થતા કાર્બન નાઇટ્રોજન સલ્ફર આ બધાના ઓક્સાઇડ છે એ કેવા ઓક્સાઇડ છે તો કે એસિડિક ઓક્સાઇડ છે પહેલાથી કશ્મીભૂત બર્તનને સળગાવવામાં આવે તો કે કે વાયુ મુક્ત થાય આવો પ્રશ્ન પૂછે તમારે કહેવાનું કાર્બન મુક્ત થાય નાઇટ્રોજન મુક્ત થાય અને સલ્ફર આ કાર્બન નાઇટ્રોજન અને સલ્ફર હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બનના ઓક્સાઇડ અનુક્રમે નાઇટ્રોજનના ઓક્સાઇડ અનુક્રમે સલ્ફરના ઓક્સાઇડ બનાવે છે તો કે એસિડિક પ્રકૃતિ ધરાવે છે જેને કારણે એસિડિક વર્ષા થાય છે જ્યાં આપણી પાણી તથા જમીન સંશોધનોને પ્રભાવિત કરે છે અને એને નુકસાન પહોંચાડે છે એની સાથે સાથે વાયુ પ્રદૂષણની સમસ્યા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુને કારણે ગેસને કારણે ઉદ્ભવતી ગ્રીનહાઉસ અસરને પણ યાદ કરો એટલે કે ગ્લોબિંગ ગ્લોબલ વોર્મિંગ એટલે કે ગ્રીનહાઉસ અસર એ પણ સર્જાય છે જે આપણા માટે નુકસાનકારક છે બરાબર છે શું છે આના પર વિચારો કોના ઉપર વિચારવાનું છે તો કે જો આપણે વિદ્યુત પુરવઠો ન મળે તો આપણા જીવનમાં શું ફેરફાર થાય તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપણને વિદ્યુત પુરવઠો ન મળે તો આપણા જીવનમાં શું ફેરફાર થાય તો કે આપણને વિદ્યુત પુરવઠો ન મળે બરાબર તો આપણું જીવન ખૂબ જ મુશ્કેલમાં પડી જાય કારણ કે વિદ્યુત પુરવઠા ઉપર તો આપણું જીવન આધારિત છે ભાઈ ખાલી પાંચ મિનિટ લાઇટ વહી જઈએ તો એ આપણે ગેંગે ફેફે થઈ જઈએ છીએ પંખો બંધ થઈ જાય એસી બંધ થઈ જાય તો આપણે ઘરમાં રહી શકતા નથી રાતે અંધારામાં રહી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ન હોય તો આપણી હાલત કેવી થાય તો કે ખૂબ જ મુશ્કેલ થઈ જાય આપણે ઘર વપરાશના બધા સાધનો છે બરાબર વિદ્યુત ઉપકરણ છે પંખો એસી ફ્રીજ ઓવન છે બલ્બ છે રેડિયો ટીવી આ બધા જે વિદ્યુત ઉર્જાથી જે કાર્યરત છે કાર્ય કરે છે બધાય બધા બંધ થઈ ગઈ અને મોબાઈલ ચાર્જિંગ વગર અત્યારના યુગમાં વ્યક્તિ જાણે વિકલાંગ બની ગયો એવું લાગે ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થવા આવ્યું હોય સ્વિચ ઓફ થઈ ગયો હોય અને બરાબર એ જ સમયે લાઇટ જતી રહે અને ચાર્જિંગ તમે ન કરી શકો એટલે વિચારો કેવી હાલત થાય વિકલાંગ ન થઈ ગયો હોય ગયેલની જેમ આવું એવું થઈ જાય રહી નથી શકતા વિદ્યુત વગર એટલી એટલી જરૂરિયાત છે આપણે સમજવાનું એ છે કે વિદ્યુતની જરૂરિયાત હાલના સમયમાં કેટલી છે કોમ્પ્યુટર છે ઇન્ટરનેટ છે ઇન્ટરનેટ આ બધી સેવા છે એ વિદ્યુત ઊર્જા વગર શક્ય જ નથી ભાઈ બધા ઉદ્યોગો છે આ બધા ઉપર ગંભીર અસર પડે ઉદ્યોગો બંધ રહીએ ફરીથી આપણું જીવન ફરીથી પ્રાચીન યુગમાં પાછું આવી જાય અને આપણા કાર્યોભાર વધી જો વિદ્યુત ઉર્જા ન હોય તો ફરીથી આપણે પ્રાચીન યુગમાં જે રીતે જીવન ગાળતા એ જ રીતે જીવન જીવવું પડે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય જો વિદ્યુત પુરવઠો ન મળે

કરવામાં આવ્યો કે આપણે જે પ્રદૂષણ છે એને કેવી રીતે નિયંત્રિત લાવી શકીએ તો કે અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે કેવી પ્રવૃત્તિ કરવામાં આવે કે આ જે વાતાવરણમાં મુક્ત થતા વાયુઓ છે બરાબર એને અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા અલગ અલગ ટેકનિક દ્વારા પ્રદૂષણમાં ઘટાડો કર કેવી રીતે કરી શકાય બરાબર છે શું તમે જાણો છો સ્મબૂથ બર્તનનો ગેસ સ્ટવ તથા વાહનોમાં ઉપયોગ કરવા વપરાતા જે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે એને મુખ્ય બર્તન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ચાલો આપણે એક નાનકડું યંત્ર બનાવી અને તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીએ અને જોઈએ કે ઉર્જાના મનદમતા સ્વરૂપને મેળવવા શું કરવું પડે બરાબર છે અહીંયા આપણને કીધું છે કે અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતું જે પ્રદૂષણ છે એમાં આપણે ઘટાડો કેવી રીતે લાવી શકીએ પ્રદૂષણને કેવી રીતે ઓછું કરી શકીએ બરાબર તો પ્રદૂષણને ઓછું કરવા માટે આપણે બહુ કંઈ જાજુ કરવાનું નથી આપણે જે પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ વાહનોમાં બરાબર એ પેટ્રોલ છે એ શીશા રહિત હોવું જોઈએ શીશા રહિત એટલે શીશા વગરનું એમ નહીં શીશું છે એક પ્રકારનું ધાતુ છે ઘણી વખત આવું પેટ્રોલ છે બરાબર એવા પેટ્રોલમાં શીશાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવ્યો હોય છે શીશુ ધાતુ ઉમેરવામાં આવ્યું હોય છે જેનાથી પ્રદૂષણ વધે છે તો આપણે પેટ્રોલ એવા જ પેટ્રોલનો ઉપયોગ કરીએ કે જે શીશા વગરનું હોય બીજું ધુમાડો બહાર કાઢતી પાઇપમાં નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે તો પ્રદૂષણ ઓછું થાય આપણે જે ટુ વ્હીલ ફોર વ્હીલ ફોર વ્હીલમાં જે સાયલેન્સર હોય તેમાં જો નાઇટ્રોજન ફિલ્ટર લગાડી દેવામાં આવે તો પણ પ્રદૂષણ ઓછું મુક્ત થાય છે અથવા તો કોઈ વાહન મુક્ત વિસ્તાર છે વાહન મુક્ત દિવસ એવું નક્કી કરવામાં આવે તો પણ ઘણો ફાયદો થાય એટલે કે એવો એક દિવસ નક્કી કરવામાં આવે કે તે દિવસે વાહન જ નહીં ચલાવવાના તો વિચાર કરો એક દિવસ આખે આખું વિશ્વ જો વાહનો ન ચલાવે તો કેટલો પ્રદૂષણનો ઘટાડો અત્યારે જોયું હશે કે લોકડાઉનમાં જ્યારે વાહનો છે એ જ્યારે લોકડાઉનમાં ફરજિયાત ઘરે રહેવાનો નિયમ આવ્યો ત્યારે મોટાભાગના વાહનો છે રસ્તા ઉપર બંધ થઈ ગયા હતા તો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણમાં ઘટાડો થયો અને વાતાવરણ છે અત્યંત શુદ્ધ થઈ ગયું દિલ્હી જેવું દિલ્હી છે જ્યાં ખૂબ જ પ્રદૂષણ થતું એ દિલ્હી જેવું દિલ્હી આ લોકડાઉનમાં આખે આખું વાતાવરણ છે પર્યાવરણ છે શુદ્ધ થઈ ગયું હતું આનું બીજું કઈ કારણ નહીં ખાલી વાહનો છે રસ્તા ઉપર આવતા બંધ થઈ ગયા વાહનો રસ્તા ઉપર આવતા બંધ થઈ ગયા એટલે કે ધુમાડો ઉત્પન્ન ઓછો થઈ ગયો બીજું કે સમયસર વાહનોની નિયમિત ચકાસણી કરતા રહ્યો સર્વિસ કરાવતા રહ્યો એન્જિન છે એને ટ્યુનિંગ કરાવતા રહ્યો તો પણ ઓછું પ્રદૂષણ મુક્ત થશે સીએનજી નો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો પણ પ્રદૂષણમાં ઘટાડો લાવી શકાય એનું કારણ એ છે કે સીએનજી છે ને ઉત્તમ બળતણ છે 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 સીએનજી ઓછું પ્રદૂષણ થાય પ્રમાણમાં સસ્તું તો પેટ્રોલ ડીઝલની જગ્યાએ જો સીએનજી નો ઉપયોગ વધારવામાં આવે તો પ્રદૂષણમાં ઘટાડો લાવી શકાય લોક પરિવહન સેવા એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ છે એટલે કે આપણે જે સરકારી જે બસ છે એનો ઉપયોગ કરો જો કોઈ એક વ્યક્તિ હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પર્સનલ ટુ વ્હીલ ફોર વ્હીલની ની જગ્યાએ તમે સરકારી વાહનનો ઉપયોગ કરતા રહો તો પણ પ્રદૂષણ ઓછું મુક્ત થશે બરાબર તો અલગ અલગ રીતે પ્રદૂષણને ઘટાડવાના આપણે ઉપાયો જોઈએ હવે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ ત્રણ છે શું છે પ્રવૃતિ ચૌદ પોઈન્ટ ત્રણ તો પેલા એ પેલા એક આકૃતિ જોઈએ આ આકૃતિ છે આકૃતિ ચૌદ બે આ આકૃતિમાં જે પ્રવૃત્તિ દર્શાવી છે પ્રવૃત્તિ આપણે બનાવવાની છે આમાં શું લીધું છે તો કે પ્રેશર કુકર લીધું છે પછી બાષ્પનળી લીધી છે ધાતુના પાંખિયાઓ લગાવેલ ટેનિસ બોલ છે બલ્બ છે અને ચોરસ છે ડાયનેમો છે બરાબર છે ઓકે ધાતુના પાંખિયા લગાવેલ ટેનિસ બોલ એ આપણે પેલા બનાવવું પડશે બરાબર બાકીનું તો સહેલું છે ઓકે સૌપ્રથમ શું આપ્યું છે પ્રવૃત્તિમાં એક ટેનિસ ટેબલનો એટલે કે ટેબલ ટેનિસનો બોલ લો લીધો ઓકે તેમાં ત્રણ સ્લીટ બનાવો સ્લીટ એટલે કે ખાચા ઓકે હાલો ત્રણ ખાચા કેવી રીતે બનાવવાના તો કે જો આકૃતિમાં જો પંખી બને ને ધાતુના પાંખિયા લગાવી શકાય ને એવા ત્રણેય બાજુ એક ખાચા બનાવવાના ઓકે બનાવી લીધા ઓકે ધાતુના પતરામાંથી અર્ધ વર્તુળાકાર પાંખીઓ કાપીને આ ત્રણ સ્લીટમાં લગાવી દો આવી પટ્ટી ધાતુ છે એમાંથી આવી પટ્ટી કાપવાની છે અને ત્રણેય બાજુ જે બોલમાં જે ખાચા આપેલા હતા એમાં લગાવી દેવા ઓ દ્રઢ આધાર ઉપર લગાવેલ ધાતુના સુરેખ તાર વડે બોલને તેના કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર કિલકિત કરો એ સુનિશ્ચિત કરો કે બોલ તમારી ધરી ઉપર પોતાની ધરી ઉપર મુક્ત રીતે ભ્રમણ કરી શકે એટલે કે હવે આ જે બોલ છે એમાં ત્રણ ત્રણેય બાજુ પાખ્યા લગાવેલી છે એને કોઈ એક નિશ્ચિત જગ્યા ઉપર લગાવી દો અને એવી રીતે લગાવી દો કે એ મુક્ત રીતે ભ્રમણ કરી શકે પરિભ્રમણ કરી શકે આખે આખો બોલ અને તેની સાથે પાખ્યા બરાબર છે ઓકે હવે સાયકલ ડાયનેમો તેની સાથે જોડો સાઇકલનું જે ડાયનેમો છે જે ચક્ર કરે છે તેની સાથે જોડી હવે તેની સાથે એક બલ્બ છે છે શ્રેણીમાં બરાબર ઓકે જોડી દીધો તો કે આ પાંખ્યા ઉપર પાણીની ધાર અથવા તો પ્રેશર કુકરમાં ઉત્પન્ન થતી વરાળની ધાર છે એ ફેંકો શું અવલોકન થાય છે એ જોવાનું બરાબર છે જ્યારે પાણીની ધાર ફેંકવામાં આવે ને તો શું થાય છે તો કે આ પાંખિયા છે ફરે છે પાંખિયાની સાથે સાથે આખો બોલ ફરે છે અને તેની સાથે જોડેલો ની અંદર આવેલું ચક્ર ફરે છે અને વિદ્યુત ઉત્પન્ન થાય છે આ વિદ્યુત ઉત્પન્ન થવાથી બલ્બ છે પ્રકાશિત થાય છે અથવા તો પાણીની ધાર ન ફેંકવામાં આવે પાંખિયા ઉપર તો એની જગ્યાએ કોઈ એક કૂકર રાખવાનું એ કૂકરમાં કોઈ પાણી ભરવાનું અને એ કુકરને ગરમ કરવા નીચેથી ઉષ્મા પણ ગરમ કરશો એટલે એ કુકરની અંદર પાણીની વરાળ થાય આ વરાળ ઉપર સિટી મારફતે બહાર નીકળશે પણ તમારે એક બાષ્પ નળી ગોઠવી દેવાની એટલે કે વરાળ છે વાતાવરણમાં ન જતા બધી વરાળ છે એ નળી મારફતે કોઈ એક જગ્યાએ બહાર ફેંકાય અને આ વરાળ છે ક્યાં ફેંકવાની છે તો કે ધાતુના પાંખે લગાવેલ ટેનિસ બોલ છે ત્યાં ફેંકવામાં આવે એટલે આ પંખી છે બરાબર ધાતુના પાખિયા ફરે છે જેની સાથે સાથે ડાયનેમોમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે બરાબર છે આ એક પ્રકારનું મોડેલ છે ક્યુ મોડેલ છે તો કે તાપ વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને નિર્દેશન કરવા માટેનું મોડેલ છે વિદ્યુત ઉત્પન્ન કરવાનું આ આપણું ટર્બાઇન છે એક પ્રકારનું ટર્બાઇન કહી શકાય એટલે કે ટર્બાઇનનું કામ શું છે તો કે ટર્બાઇન છે એક પ્રકારનું ચક્ર છે બરાબર એ ચક્ર ફરે અને એના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય એ ટર્બાઈન નું સિદ્ધાંત કહી શકાય બરાબર છે તો કે આ એક પ્રકારનું ટર્બાઇન જેવું થયું બરાબર છે ઓકે સરળ ટર્બાઇનોમાં ગતિશીલ ભાગ તરીકે રોટર બ્લેડ નું સંયોજન જો થ્રી ઇડિયટ્સ મૂવી જોવામાં આવે તો એમાં પણ છેલ્લે છેલ્લે લાસ્ટ સીન છે એમાં પણ આ રીતે જોવામાં આવે કે સાયકલનું પેન્ડલ ફેરવી વિદ્યુત થાય છે એના દ્વારા ખેટાના વાળ કાપવામાં આવે છે એટલે કે બીજી આપણે કોઈ પ્રકારની વિદ્યુત ઉર્જાનો ઉપયોગ નથી કરતા બરાબર છે તો આ રીતે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ તો આ જે રચના છે ટર્બાઈન જેવી રચના થાય ગતિશીલ તરલ તરલ એટલે કે જેનું વહન થઈ શકતું હોય એને તરલ કહેવાય પાણીનું વહન થાય તો કે તરલ કહેવાય વરાળનું વહન થાય તો તરલ તરલ કહેવાય વાયુનું વહન થાય તો કહેવાય ઓકે એના દ્વારા બ્લેડ છે એટલે કે અહીંયા પટ્ટી છે એને ફેરવવા માટે કાર્ય થાય છે એટલે કે બ્લેડ ફરે એટલે એક પ્રકારનું કાર્ય થયું ચક્કર ફરે એટલે એક પ્રકારનું કાર્ય થયું તથા રોટરને ઉર્જા મળે છે આ રીતે રોટર એટલે કે ડાયનેમો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મૂળભૂત રીતે આપણે રોટરની બ્લેડને ઝડપી ગતિ આપવી પડે જેથી યાંત્રિક કાર્યને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે ડાયનેમોની શાફ્ટને ફેર બરાબર છે જેટલું યાંત્રિક ઉર્જા વધારે એટલી વિદ્યુત ઉર્જા વધારે ઉર્જાનું આ સ્વરૂપ આજની પરિસ્થિતિમાં એક આવશ્યકતા બની ગયું છે આમ કરવા માટે વિવિધ રસ્તા હોઈ શકે છે જે સંસાધનોની ઉપલબ્ધતા પર આધારિત છે નીચેના વિભાગોમાં આપણે જોઈશું કે ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉર્જાના વિવિધ સ્ત્રોતનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ બરાબર છે કે ટર્બાઇન છે એને ફેરવીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ ટર્બાઇન ફરે છે તો એ યાંત્રિક કાર્ય કર્યું કહેવાય એનાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે તો આપણે એમ કહી શકીએ કે યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવી પણ વિદ્યાર્થી મિત્રો આ ટર્બાઈનને ફેરવવા માટે અત્યારે શું કર્યું તો કે કાં તો પાણીની ધાર માથે રેડવામાં આવી અથવા તો વરાળ એની સાથે ફેંકવામાં આવી ઓકે આ વરાળ ફેંકવામાં આવ્યું તો વરાળ કેવી રીતે ઉત્પન્ન થાય તો એના માટે આપણે કુકરને ગરમ કરવામાં આવ્યું એટલે કે ઉષ્મા ઉર્જા આપવામાં આવી તો વિદ્યાર્થી મિત્રો ટર્બાઈનને ફેરવવા માટે તમે અલગ અલગ પ્રકારના ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો દાખલા તરીકે આપણે જોઈએ થર્મ પાવર પ્લાન્ટ આ એક પ્રકારનું ઉદાહરણ જ છે કે ટર્બાઇનને ફેરવવા માટે અલગ અલગ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ અને પછી લાસ્ટમાં આપણને વિદ્યુત ઉર્જા મળે છે થર્મો પાવર પ્લાન્ટ પાવર સ્ટેશનમાં દરરોજ પાણીને ઉકાળીને બાષ્પો બનાવવા માટે વિપુલ માત્રામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરવામાં આવે છે થર્મ પાવર પ્લાન્ટ છે એમાં શું છે તો કે એમાં એક પ્રકારનું વિદ્યુત ઉત્પન્ન થાય છે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ટર્બાઈનની ગોઠવણી કરવામાં આવી પાંખિયાની ગોઠવણી કરવામાં આ પાંખિયા છે એને કેવી રીતે ફેરવશું તો કે વરાળ દ્વારા કોની વરાળ દ્વારા તો કે પાણીની વરાળ દ્વારા અહીંયા કેમ કુકર છે કુકરમાંથી જે પાણીની વરાળ ઉત્પન્ન થાય છે એવી જ રીતે થર્મલ આ તો ઉપરનું તો ખાલી એક મોડલ હતું પણ થર્મલ પાવર પ્લાન્ટ હોય આખા વિશાળ પ્લાન્ટ હોય ત્યાં નાનું એવું કુકર નો હોય ત્યાં ખૂબ જ મોટી એવી રચના કરવામાં આવી કે મોટી રચનામાં મોટા એવા વાસણમાં પાણી ઉકાળવામાં આવે અને આ પાણી છે એ કોના દ્વારા ઉકાળવામાં આવતું અલગ અલગ પ્રકારના કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કોલસાનો ઉપયોગ કોલસાને સળગાવવામાં આવે છે અને એનાથી પાણી છે એ ગરમ થાય છે એની વરાળ બને છે આ વરાળને એક જગ્યાએ એકત્રિત કરી ભેગી અને એના દ્વારા ટર્બાઈન ફેરવવામાં આવે છે અને વિદ્યુત ઉર્જા મળે છે બરાબર છે તો આ બાષ્પ છે ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરે છે એક સરખા અંતર માટે કોલસા અને પેટ્રોલિયમના પરિવહનની તુલનામાં વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ હોય છે એટલે કે કોલસાને પેટ્રોલિયમ એનું પરિવહન તો હજી સહેલું છે પણ વિદ્યુતનું પરિવહન છે એ દૂર દૂર જગ્યાએ લઈ જવું છે એ થોડુંક અઘરું કહેવાય ઓકે આથી ઘણા થર્મલ પાવર સ્ટેશન કોલસા અને પેટ્રોલિયમ અથવા તો તેલ ક્ષેત્રની નજીક બનાવવામાં આવે છે સોરી વિદ્યુતનું વહન છે એ સરળતાથી થઈ જાય છે પણ કોલસા અને પેટ્રોલિયમનું વહન છે એ થોડું ખર્ચાળ છે તો આવા થર્મલ પાવર પ્લાન્ટ છે એ કઈ જગ્યાએ રાખવામાં આવે તો કે જ્યાંથી કોલસો અને પેટ્રોલિયમ ખોદકમ દરમિયાન મળી આવતું એની નજીક જ રાખવામાં આવે જેથી કરીને કોલસો અને પેટ્રોલિયમ છે એને લઈ જવા એટલે કે પરિવહન કરવા સરળ બને ઓકે આવા પાવર સ્ટેશનો પાવર સ્ટેશન કહેવાય છે કારણ કે તેમાં બળતણના દહન માટે ઉષ્મ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે જેનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે એટલે કે બળતણના દહન દ્વારા કોલસાના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય જે પાણીને ગરમ કરે પાણીનું વરાળ ઉત્પન્ન થાય વરાળ છે ટર્બાઈન ફેરવે અને એનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય બરાબર છે તો એમ કહી શકાય કે થર્મ પાવર પ્લાન્ટમાં ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે ઓકે જળ વિદ્યુત પ્લાન્ટ છે શું છે જળ વિદ્યુત પ્લાન્ટ જળ વિદ્યુત પ્લાન્ટ છે એની વાત કરીએ એટલે કે હાઈડ્રો પાવર પ્લાન્ટ ઉર્જાનું બીજું એક પરંપરાગત સ્ત્રોત વહેતા પાણીની ગતિ ઉર્જા અથવા તો કોઈ ઊંચાઈ પર રહેલા પાણીની સ્થિતિ ઉર્જા છે જો મેં તમને ઉપર કુકરનું જે મોડલ હતું એમાં આપણે વાત કરી હતી કે ટર્બાઈનને ફેરવવા માટે કાં તો કુકરમાંની વરાળ દ્વારા ટર્બાઈન ફેરવી શકાય અથવા તો પાણી રેડીને તો કે જ્યાં એવી ખૂબ જ વિશાળ નદી હોય જ્યાં એવું બંધ હોય અથવા તો વહેતી નદી હોય એ વહેતી નદીનું જે વહેતું પાણી છે એના દ્વારા ટર્બાઈન ફેરવામાં આવે તો પણ વિદ્યુત ઉત્પન્ન કરી શકે અથવા તો એવું પણ બની શકે કે ખૂબ ઊંચાઈ રહેલું પાણી ઊંચાઈ રહેલું પાણી કેવી રીતે રહી શકે તો કે બંધ બાંધ્યો દાખલા તરીકે સરદાર સરોવર યોજના આ જે મોટા મોટા વિશાળ બંધ છે એ બંધ દ્વારા આ પાણીનો સંગ્રહ કરેલો હોય છે આ પાણી છે ખૂબ જ ઊંચાઈ સુધી રહે છે તો આ પાણી છે એ ક્યાં સ્વરૂપે ઉર્જા સંગ્રહ પામેલો હોય તો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે કારણ કે ઊંચાઈ સુધી એમણે રહે છે જો વહેતું પાણી હોય તો એ ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ હોય એની અંદર ઉર્જા અને આ મોટા બંધ દ્વારા જે પાણી છે ઊંચાઈ સુધી સ્થિર હોય તો એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ હવે જો આવું પાણીને વહેવડાવવામાં આવે તો એના દ્વારા આવું ટર્બાઇન ફરે છે અને ટર્બાઇન ફરે અને એના દ્વારા વિદ્યુત ઉર્જા અથવા તો જનરેટર દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે જો અહીં આપ્યું છે કે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં નીચે પડતા પાણીની સ્થિતિ ઊર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે જ્યારે પાણી છે બંધ દ્વારા નીચે પડે તો નીચે ટર્બાઇન ગોઠવવામાં આવે જેથી કરીને ટરબાઇનનું ચક્ર ફરે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય જેનો ઉપયોગ ક્ષિતિ ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે કરી શકાય તેવા ની સંખ્યા બહુ જ ઓછી હોવાથી હાઇડ્રો જે પાવર પ્લાન્ટ છે એ બંધો સાથે સાંકળવામાં આવે છે છેલ્લી સદીમાં સમગ્ર વિશ્વમાં ઘણા બંધ બાંધવામાં આવ્યા છે આકૃતિ ચૌદ ત્રણમાં જોઈ શકાય કે આપણા એટલે કે ભારતમાં આપણે ઉર્જાનો માંગનો ચોથો ભાગ હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપી છે રેડી તો જળ વિદ્યુત પ્લાન્ટ બરાબર છે આ જળ વિદ્યુત પ્લાન્ટ છે એનો આગળનો જે ટોપિક છે એ અને આકૃતિની રચના છે આવતા લેક્ચરમાં જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર